વિસાવદરના રામગઢ ભૂતડી ગામે યુવાનને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા શહેરમાં અરેરાટી વ્યાપી છે. વિસાવદરના રામગઢ ભૂતડી ગામે દિલીપભાઈ મૂળજીભાઈ સુંદરવા પોતાના બે દીકરા અને બે દીકરીઓ એમ કુલ ચાર સંતાનો અને પોતે બે વ્યક્તિ એમ કુલ છ વ્યક્તિઓનો પરિવાર કિલોલ કરતો હતો, જેમાં દિલીપભાઈ ખેત મજૂરી તેમજ પરિવાર દ્વારા પણ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે દિલીપભાઈનો નાનો દીકરો ભરત ઉંમર વર્ષ 19 નાએ કોઈ પણ અગમ્ય કારણોસર દિલીપભાઈની વાડીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે દીકરા દ્વારા અઘટિત પગલું ભરવાની જાણ થતા સમગ્ર સુંદરવા પરિવાર શોકમગ્નમાં ગર્ભાવ થયો હતો. મરણ જનાર ભરતના પિતાને પૂછતા કે શા માટે આવું પગલું ભર્યું છે, ત્યારે મીડિયાને જણાવ્યું કે અમને પણ હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. મરણ જનાર શા માટે આપઘાત કર્યો છે તે માટે હાલ વિસાવદર પોલીસે ઈડી ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સુંદરવા મહેશ મગનભાઈ. આજે વિસાવદર સરકારી દવાખાને શા માટે આવ્યા તમે? મારા મોટાભાઈના દીકરાએ ગળાફાંસો ખાધેલો હતો. એટલે કેવડી ઉંમર? 19 વર્ષ. શા માટે ગળાફાંસો ખાધો? એ કાંઈ જાણવા હજી મળેલ નથી. અમે તો ત્યાંથી સીધા હોસ્પિટલે લઈને આવેલા. હોસ્પિટલે પીએમ થઈ ગયું છે કે બાકી? કે નહીં, બાકી છે. પોલીસ આવીને કાર્યવાહી કરે. સુંદર ઉપત. આજે વિસાવદર સરકારી દવાખાને શું કામ આવ્યા તમે? મારા ભાઈ મોટા ભાઈ દિલીપભાઈનો દીકરા એ ગળાફાંસો ખાધેલો છે. કારણસર ક્યાં ખાધો હતો? વાડીએ. કારણ શું ગળાફાંસો ખાવાનું? કોઈ કારણસર નથી ખાધો, કોઈ વાંધા વાટી નથી. ઉંમર કેવડી હતી? ઉંમર 19 વર્ષ.